આ આપણો ઇતિહાસ નથી, આપણે આ ઇતિહાસના છીએ, વંશ છીએ આપણે એ વીર વીરાંગનાઓના જેમણે ગુજરાતની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. ભૂતકાળના પાનાઓમાં આડે હાથે મુકાઈ ગયેલી એ કથા જે શરૂ થાય છે 200 વર્ષ પહેલાના સોલંકી યુગથી. ભીમદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ શાસન કાળના વંશજ એટલે મહારાજા કુમારપાળ, જેમણે સોલંકીઓનો વિજય ધ્વજ ઉત્તરમાં સાંભર, દક્ષિણમાં લાટમંડળ, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને પૂર્વમાં ભીમસા સુધી લહેરાવ્યો. મહારાજા કુમારપાળના રાજમાં જ પાટણ પટોડા નગરી બની. પ્રજાએ લાડથી એમને પરમ મહેશ્વર નામ આપ્યું. ચક્રવર્તી રાજા કુમારપાળે શાસનકાળના અંતમાં વૈરાગ્ય સ્વીકાર્યું, અહિંસાનો માર્ગ અપનાવ્યો. હવેથી જુગાર જુગટુઓનું ગુર્જર નગરીમાં ક્યાંય સ્થાન નથી. ગુર્જર નગરીની હદમાં પ્રાણીઓનો શિકાર એ રાજદોષ ગણાશે, અને આ નિયમોને તોડનારને રાજદોષી ગણવામાં આવશે. અહિંસા પરમો ધર્મ, પરમ મહેશ્વર મહારાજ કુમારપાળ સોલંકીનું રાજ અમર તપો. અરે ભાઈ, મહારાજને શું મતિ સૂજી? હવે ધર્મ પણ આપણે રાજાના ફરમાન પ્રમાણે પાળવાના. 200 વર્ષથી આવા નિયમ કોઈ લાવ્યો નથી. આ તો મહારાજની મનમાની છે, મનમાની. મહારાજના ફરમાનથી પાટણને આઘાત લાગ્યો છે એ વાત નક્કી, પણ આખી વાતમાં કુમાર અજયપાલ સિંહ ક્યાં છે? ક્ષત્રિયો યુદ્ધ લડવાની ના પાડશે તો આ રણભૂમિમાં શત્રુ સામે કોણ લડશે? હવે આ દુકાન ચલાવવા વડે નક્કી કરશે કે રાજ્ય કેમ ચલાવવું. અરરરરરરા, કંદમૂળ વગરનું ભોજન આરોગવાનું. હે શિવ શંભુ, આ પાટણનું તો આવી બન્યું. અરે આ તમે બંને શું મન ફાવે બી વાર્તાઓ બનાવો છો? પાટણ દૂધ જેવું છે. અહીંયા જેટલા ધર્મની સાકર આવી હોય એ આવી. અહીંયા બધાની જગ્યા છે, અને 100 વાતની એક વાત. સોલંકી રાજવીઓ શૈવ ધર્મી હતા, છે અને રહેશે. એ વાત પણ સાચી છે ને કે જુગાર અને દારૂ પણ બંધ થઈ શું વાત છે સોલંકીરાય? આજકાલ તમે તલવાર સાથે રાખવાનું ભૂલી જાઓ છો. તલવાર તોડવાનું કામ કરે, જોડવાનું નહીં મહારાણી. અને આત્મસુખ જોડવામાં છે, તોડવામાં નહીં. એ ન ભૂલો મહારાજ કે રાજપૂતના હાથમાં તલવાર છે, એ ડરથી જ રાજ રજવાડા જોડાયેલા રહે છે. જ્યારથી પુષ્પ હાથમાં આવ્યું છે ત્યારથી આ તલવારનો ભાર લાગવા લાગ્યો છે મહારાણી. તો હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો મહારાજ. કેવો નિર્ણય? આ તલવારનો ભાર જે ખમી શકે એને ગાદી સોંપવાનો. તમે ધર્મ ધ્યાન ભલે કરો, પણ તમારા અંગરખાનો શ્વેત રંગ પાટણના પટોળાને નહીં ચડાવો. સિંહાસન લોહીભીની તલવાર માંગે, કંકુભીનું પુરાણ નહીં,
ઠીક છે, આવતીકાલે સવારે રાજસભામાં હું રાજકુમાર અજયપાલસિંહ સોલંકીને આ ગુર્જર દેશનો નવો મહારાજા ઘોષિત કરીશ. અજયપાલ એ આપણો પુત્ર નથી મહારાજ, ભત્રીજો છે. તમારા ધર્મ ધ્યાનના દુમાડે તમને એ વાતનું સ્મરણ પણ નહીં હોય. આપણી એક પુત્રી પણ છે, લીલુ કુમારી, જેના વિવાહ વિદર્ભમાં થયા છે, અને એનો એક પુત્ર પણ છે પ્રતાપબલ, અને એ જ પાટણનો ઉત્તરાધિકારી પણ છે. એ શક્ય નથી મહારાણી. પાટણના સિંહાસન પર અધિકાર રાજકુમાર અજયપાલ સિંહનો છે. અને પુત્રીનો અધિકાર? તમારો ધર્મ પુત્ર અને પુત્રીના અધિકારોને સમાન ભાવે જોતો નથી? એ ન્યાયે પાટણની રાજગાદી મને પણ મળવી નહોતી જોઈતી મહારાણી. મારા કાકા સિદ્ધરાજ જયસિંહજીને પણ એક પુત્રી હતી, જે આજે અજમેરની રાજમાતા છે. એમની પુત્રી હોવા છતાં પાટણની રાજગાદીએ કાકાએ મને બેસાડ્યો. મહારાણી, ધર્મ સમય સાથે બદલાતો નથી, એ અચલ છે. મહારાજ, ફરી એકવાર વિચાર કરી લેજો. ગુર્જર દેશનું કલ્યાણ પ્રતાપમલ છે, અજયપાલ નહીં. તમે કહો તો રાતોરાત સાંડણી મોકલું. કાલ સવાર પડે પહેલા લીલુકુમારી અને પ્રતાપમલ પાટણમાં હશે. રાતના અંધારે કોઈ નહીં જુએ. કોઈ જુએ કે ના જુએ મહારાણી, સમય બધું જુએ છે. અને એ જ સમય સત્તા પણ પલટી શકે છે. માળવા નરેશના સંકેત પણ સારા નથી પડતા રહ્યા.
અમે સતર્ક છીએ, ચિંતા ના કરો. દરેક વખતે સમસ્યા બહારથી જ નથી આવતી કુમાર, ક્યારેક આંતરિક પરિબળો પણ પ્રશ્નો સર્જે છે. મહારાજના ફરમાનથી પાટણનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. ચક્રવર્તી રાજાના શાસનમાં પાટણના વિશ્વાસને ડગાવે એવી તે કઈ વાત છે? પાટણ મૂંઝાય છે કે અહિંસાના જાપમાં ક્યાંક યુદ્ધની લલકારો ખોવાઈ ન જાય. અહિંસાના માર્ગે ચાલતા ચાલતા ક્ષત્રિયો ક્યાંક સમરાંગણની વાત ના ભૂલી જાય. આ બધી દળ માથા વગરની ચર્ચાઓ છે, અર્થવિહીન વાતો છે. પાટણમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની પૂર્ણ સ્વતંત્રતા છે. એક મેનમાં બે તલવારો નથી રહેતી કુમાર. ધર્મ પુષ્પ છે, તલવાર નહીં. પુષ્પ જેટલા વધારે, પૂજા એટલી જ સમૃદ્ધ. રાણી ભોપાલ દે ગણી ખંભા, રાતના આવા અંધારે આપે અહીંયા આવવાની કષ્ટી લીધી, મને આજ્ઞા કરી હોય. અંધારું વધારે ઘાટું થાય એ પહેલા આવી જવું જરૂરી લાગ્યું. ત્રિલોચન, મને વાંચતા લખતા તો આવડતું નથી, પણ લોકો એવું કહે છે કે ત્રિલોચન શ્રેષ્ઠી જે લખે તે શિલાલેખના અક્ષર. મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમે સોલંકીઓનો ઇતિહાસ કેસરિયા રંગે લખી રહ્યા છો. મહારાણી બા, એ તો મહારાજા કુમારપાળની કૃપા દ્રષ્ટિ. આ જુઓ ને, પરમ મહેશ્વર મહારાજા કુમારપાળની પ્રશસ્તિ જ લખી રહ્યો હતો, અને હજી આ અધ્યાય થોડો અધૂરો છે, સવાર સુધીમાં પૂરો થઈ જશે. એ અધ્યાયને હવે અધૂરો જ રાખો અને નવા પાને નવા અધ્યાયનું નામ લખો. કુમાર અજયપાલ સિંહ. કોણ અજયપાલ? આ સવાલ માત્ર મને નહીં, આવનારા સમયને પણ થવો જોઈએ. એવું લખો કે ઇતિહાસના પાનાઓમાં અજયપાલનું કોઈ ઠામ ઠેકાણું ન મળે. આ પાનાઓને આજ વજનની જરૂર છે. પાટણનો નવો અધ્યાય પ્રતાપલ હોવો જોઈએ. મહારાણી બા, હું ત્રિલોચન શ્રેષ્ઠી આપને વચન આપું છું કે આવતીકાલનો સૂર્યોદય ભાણેજ પ્રતાપ મલના રાજ્યાભિષેકના સુકન લાવશે. નવમી શતાબ્દીના પૂર્વાર્ધમાં યશસ્વી મહારાજા શ્રી મૂળરાજસિંહ સોલંકીએ સોલંકી યુગની સ્થાપના કરી. ત્યારથી લઈને અત્યાર સુધી પાટણની યશસ્વી રાજગાદી પર અનેક રાજવીઓ બિરાજી ચૂક્યા છે. સમરાંગણ હોય કે સેવા, સોલંકીઓએ ક્યારેય પીછેહઠ નથી કરી. રાજપૂતાણીઓએ પોતાના બાળને બાળોતિયામાં જ કેસરિયા કફનનું ઘેલું લગાડ્યું છે. એવી ક્ષત્રાણીઓએ પોતાના તેજથી અણહિલવાડ પાટણના તેજને હંમેશા અખંડ રાખ્યું છે. આવા ગૌરવવંતા પાટણના હિતમાં આજે મહારાજા શ્રી કુબાળપાળ સોલંકીએ એક નિર્ણય લીધો છે, અને એ નિર્ણય આજે પોતાની પ્રજા સમક્ષ તેઓ રજૂ કરશે. હું કુમારપાલસિંહ સોલંકી, મારા નાના ભાઈ શ્રી મહિપાલસિંહ સોલંકીના રાજકુંવર શ્રી અજયપાલસિંહ સોલંકીને મારા ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ ધર્મજ્ઞાનથી આજે આ ક્ષણે મારા ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરું છું. સાધુ 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 સાધુ. હું ચંદ્રાવતી નગરીનો રાજવી
થારા હર્ષદેવ પરમાર, અહીં ઉપસ્થિત સામંત રાજાઓ અને માંડલિકો વતી ચક્રવર્તી મહારાજા શ્રી કુમારપાળના આ નિર્ણયને વધાવી લઉં છું. સાધો 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 સાધો. ક્ષમા કરજો મહારાજ, પણ આ સંભવ નથી. આ તમે શું કહી રહ્યા છો ત્રિલોચન શ્રેષ્ઠી? શું તમને કુમાર અજયપાલસિંહની યોગ્યતા પર શંકા છે, કે પછી એનાથી યોગ્ય ઉત્તરાધિકારી આપના મનમાં છે? સેનાપતિ વિશ્વંભર, તમારા મિત્ર ધર્મને મારા પ્રણામ. પણ મહારાજ, જો હું આ ક્ષણે સત્ય નહીં બોલું તો અનર્થ થઈ જશે. આપ કયા અનર્થની વાત કરો છો ત્રિલોચન શ્રેષ્ઠી? મહારાજ, હું એ ત્રિલોચન શ્રેષ્ઠી છું જે સોલંકી યુગનો ભવ્ય ઇતિહાસ સુવર્ણ અક્ષરે આલેખતો આવ્યો છું. પણ હું તો માત્ર એ જ લખવાનું સામર્થ્ય ધરાવું છું જેનો હું સાક્ષી રહી ચૂક્યો છું. મારા તમારા આ જગતની ઉપર એક વિધાતા બેઠો છે જે પોતાની ગેબી કલમથી દરેક મનુષ્યોના ભાવિ લખતો આવ્યો છે, અને એ વિધાતાના લેખ અફર હોય છે. મહારાજ, કહેવા શું માંગો છો? મહારાજ, કુમાર અજયપાલસિંહની કુંડળીમાં દોષ છે. એ ત્યાં સુધી રાજગાદી પર નહીં બિરાજી શકે જ્યાં સુધી અવિવાહિત છે. અવિવાહિત અજયપાલસિંહનો જો રાજ્યાભિષેક કરવામાં આવશે તો ઘોર અનર્થ થવાશે. પાટણે અનેક સંકટોનો સામનો કરવો પડશે. પાટણની સમૃદ્ધિ ભયમાં મુકાશે મહારાજ. અને આ વાત સભામાં ઉપસ્થિત પ્રખર જ્યોતિષવેદ સરોદેવ પંડિત મહોદય ખૂબ સારી રીતે જાણે છે. ત્રિલોચન, આ વાત અમે જાણીએ છીએ અને આ વાતની રજૂઆત અમે મહારાજ શ્રીને કરી ચૂક્યા છીએ. આ દોષનું નિવારણ અત્યંત સરળ છે. કુંવરે સત્વરે લગ્ન ગ્રંથિથી જોડાવવું જ પડશે. અને હા, સોલંકી કુળની નામના અને સોલંકી કુળનું ગૌરવ વધારી શકે એવી કન્યાની શોધ કરવા માટે અમે આદેશ આપી દીધા છે. મહારાજ, આપની અનુમતિ હોય તો હું કંઈ સૂચવું? અવશ્ય. મહારાજા કુમારપાલ, એમના દાદા શ્રી કર્ણદેવ સોલંકીના વિવાહ જ્યાં થયા હતા ત્યાંના રાજકુમારી મિનળદેવી, જે પાટણના રાજમાતા બન્યા હતા, કદમ મહારાજા મહામંડલેશ્વર પરમાંડીની રાજકુમારી નાયિકા દેવી યોગ્ય નિવર્ષે મહારાજ. અતિ ઉત્તમ. રાજપુરોહિત જી મહારાજ, આપ યોગ્ય મુહૂર્ત જોઈ ધારા હર્ષદેવ સાથે કદમ સિધાવો. ત્રણ પેઢી પછી ફરી એકવાર પાટણ અને કદમ વિવાહી બનશે. શંભુ શિવશંકર. Hare Mahadev.
अमर रहो। छोड़ो, जवा तो मने, कोई तो बचाओ। जय हो, सती माँ, अमर रहो, सती माँ, जय हो। राजकुमारी जी, आ शू कर्यू तमे? तमने पाप करता बचाव्या। सती माने स्वर्ग मां जता अटकाववा ए पाप छे। एक बाजु तमे लोको एने सती मां कहो छो अने बीजी बाजु जीवती आग मां होमी दो छो। आ ते केवी परंपरा? ज्या धणी ते धणियानी कूंडी बा, आ कोई नवी वात नथी। अरे अग्नि तो सती मां नी शोभा छे। शोभा તમારા કુરિવાજ ને શોભા નું નામ ના આપો। પણ વિધવા સતી નહીં થાય તો એને મોક્ષ કેવી રીતે મળશે? જે જન્મ આપી શકે એ પોતાનો મોક્ષ પણ નક્કી કરી શકે। મોક્ષ અને મર્યાદાના નામે આજ સુધી કઈ કેટલી સ્ત્રીઓ જીવતું નારેળ બની, પણ હવે નહીં। ધણી જાય પછી એ સંસારની તડકી છાડી સામે ટકી જાય એ સતી। વિધવાના શુકન તો કાળો કાગડો એના લે। આ વિધવા તો આખા કદમનું દુર્ભાગ્ય છે। દુર્ભાગ્ય શું નામ છે તારું? આજ સુધી તું જે નામે ઓળખાતી એ નામ અને દુનિયાના તમામ સંબંધોનું નાઈ નાખ। જગત આજથી તને કલ્યાણીના નામે ઓળખશે। તું મારી સાથે રહીશ, મારું ભાગ્ય બનીને। તમારી સાથે શેરીઓમાં ફરવું એ મને બહુ જ ગમે છે, કારણ કે આપણું બાળપણ અહીંયા વીત્યું છે। કુમાર, હવે તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવો અધ્યાય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે એવી મારી શુભેચ્છા છે। કુમાર, ક્યાં ખોવાઈ ગયા? અરે હું એ વિચારી રહ્યો છું કે જેની સુંદરતા સ્વપ્નમાં એટલી મોહિત કરી શકે એ જ્યારે મારી નજર સામે હશે તો કેવી હશે? તો પછી જ્યારે એ પ્રત્યક્ષ તમારી સામે આવશે ત્યારે તો તમે સુદ્ભૂત ખોઈ બેસશો એવું લાગે છે। સાચો પ્રેમ તો એ જે પહેલી નજરમાં થઈ જાય, જ્યાં બંને પ્રેમી સ્વયંને ભૂલી અને પ્રણય પંથ પર પગરણ માંડે। પછી તો તમે તમારા ભેરુને પણ ભૂલી જશો ને? ભેરુ, તમને ભૂલવું એ પાટણને ભૂલવા સમાન છે, જે અજયપાલ માટે સંભવ નથી। અદ્ભુત, ધન્ય છે ક્ષત્રિયાણી, તલવારની સામે આ કૌશલ્ય ટકી શકશે? તાકાત શસ્ત્રમાં નહીં, શસ્ત્ર ધારણ કરનારના હાથમાં હોય છે। વાહ, શિવ કૃપાથી વાણી, બુદ્ધિ અને પ્રતિભા ત્રણેય તેજસ્વી છે અને એની સાથે ઘણી બધી ભાષાઓમાં પારંગત પણ છે। બેટા,
આ રાજપુરોહિત સર્વદેવ પંડિત પાટણથી પધાર્યા છે. પાટણના રાજકુંવર અજયપાલસિંહનું માગું તારા માટે લઈને આવ્યા છે. રાજકુમરી, અમે આપનું સૌભાગ્ય લઈને આવ્યા છીએ. કદમની દરેક દીકરી પોતાનું સૌભાગ્ય સાથે લઈને જન્મે છે. અમારા ભાગ્યોદયને પાટણના ટેકાની જરૂર નથી. ધીમા રાજકુમરી, જરા ધીમા. પિતાશ્રી, હું પરનેશ તો શિવ સરિકા કોઈ સ્વામીને જ પરનેશ, અને મને નથી લાગતું કે પાટણમાં આવો કોઈ પુરુષ હોય. નાયિકા દેવી, પાટણનો પ્રસ્તાવ અસ્વીકાર કરી તમે પાટણની પ્રભુતાનું અપમાન કરી રહ્યા છો. રાજપુરોહિતજી, મારી પ્રતિજ્ઞાના માનને આપ પાટણનું અપમાન સમજો એ આપની અણસમજ છે. બસ, હવે પાટણના પ્રકોપથી તમને પરમેશ્વર પણ નહીં બચાવી શકે. અપમાન, ઘોર અપમાન. અર્બુદાથી વિદ્યાધર સુધીને ભૂજથી માળવા સુધી કોઈ રજવાડું સ્વપ્નમાં પાટણનું અપમાન કરવાનું સાહસ ન કરી શકે. પણ એક અહંકારી રાજકુમારી આ દુસાહસ કર્યું. અપમાન હો. મહારાજ, મેં તો માત્ર રાજકુમારીની વીરતા અને માતૃભૂમિના પ્રેમની કથાઓ સાંભળી હતી. મને જરાય અણસાર નહોતો કે આ અહંકારી રાજકુમારી પાટણનું આ હદે અપમાન કરશે. મહારાજ, આ ઘોર અપમાનની એક જ સજા હોઈ શકે, કદમ પર આક્રમણ. જ્યાં સુધી નાયિકા દેવી પાટણની ધરતી પર કંકુ પગલા નહીં કરે ત્યાં સુધી મારે અન્ન જળ યાગ છે. હવે તો પાણી ગ્રહણ એ જ પ્રતિશોધ. શાંત રાજપુરોહિતજી, યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી. મહારાજ, માન્યું કે તમારા ધર્મએ તમને યુદ્ધના માર્ગથી વિચલિત કરી દીધા છે, પણ પાટણ આ અપમાન સહન કરીને ચૂપ નહીં બેસે. મહારાણીની વાત 100% સાચી છે. પાટણનો પ્રકોપ એ કન્યાના અહંકારને ચૂર ચૂર કરી દેશે. એક નાદાન કન્યાના અસ્વીકારથી કુમાર અજયપાલસિંહ રાજગાદીથી વંચિત રહે, એ મારા જીવીમાં કેમ સાંકી લે? થાય છે કે આજ ઘડીએ હું રણ મેદાનમાં ઉતરું અને ઉચ્છૃંખલ નાયિકા દેવીને પાટણનું પાણી બતાવી દઉં. શાંત માતા, અજયપાલના જીવતે તમારે કે પાટણને આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે તમે કહેવા શું માંગો છો? તમે એકલા કેસરિયા કરશો? ના શ્રેષ્ઠી, બધા યુદ્ધો કેસરિયાથી નથી જીતાતા, અને પ્રેમથી મોટું કોઈ શસ્ત્ર નથી. અર્થાત એ જ કે હું કુમાર અજયપાલ પાટણની સાક્ષી સર્વે સભાજનોની ઉપસ્થિતિમાં એ પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું પાટણની ધરતી પર ત્યારે જ પગ મૂકીશ જ્યારે મારી પડખે નાયિકા દેવી હશે. આજ સુધી રજવાડા તો બહુ જીત્યા, હવે એક રાજકુમારીનું મન જીતી જોઈએ. મહારાણી, કેમ આટલા ચિંતિત લાગો છો? મહારાજ, પાટણથી સકપણના કંકુ ચોખા આવ્યા અને આપની લાડલીએ એને કોરા ને કોરા પાછા પધરાવી દીધા. એણે કુહાડી ઉપર પગ માર્યો છે સામે ચાલીને. કદમનું એવું તો નિકંદન નીકળશે ને મહારાજ કે કોઈની પાછળ કોઈ રોનારું પણ નહીં બચે. મહારાણી, આવું અમંગળ નહીં બોલો. મારી જીભને રોકી શકશો મહારાજ, પણ સોલંકીઓની તલવારને કઈ રીતે રોકશો આપ? બસ આજ આપની ચૂપકી દી આપની પ્રજાના માથે મીઠાના હળ હંકાવશે. મહારાજ, પાટણના રાજપુરોહિત સાથે જે પણ કંઈ થયું એ ભૂલમાં આપ પણ એટલા જ ભાગીદાર છો. કાંચન દેવી, એ વખતે મેં પ્રયત્ન કર્યો, પડકારની કળાને તો કોણ જાણી શક્યું છે. નાનપણથી આપે એને ટોકી હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત.
શિવ માટે આ હદ સુધીની ખેલ છે? આ તમારી અકળામણ મને ક્યારેય સમજાઈ નથી. મહારાજ, સમાજ અને સંસારના નિયમોને સમજતી જ નથી. એણે સતી પ્રથાનો વિરોધ કર્યો. એક વિધવાને દાસી બનાવીને મહેલમાં લઈ આવી. માં ભવાનીના પ્રસાદને પૂજા પહેલા એણે બાળકોમાં વહેંચી દીધો. આ તમે એની ફરિયાદ કરી રહ્યા છો કે પછી પ્રશંસા? અરે મહારાજ, હું પણ એની માં છું. મને ગૌરવ છે એના માટે, પણ સાથે સાથે ચિંતા પણ એ વાતની છે કે પિયરનું ઘર છોડીને એની આ સમજણ સાથે એને કયું સાસરિયું સ્વીકારશે. સમજાવો એને મહારાજ, સમજાવો. કોઈ શિવ હિમાલયથી નહીં ઉતરીને આવે, અને આ બધી જ વાતો કથાઓમાં શોભે. એણે માંગ્યા છે તો એને મહાદેવ પણ મળશે. દરેક દરેક ગંગાને ઝીલવા માટે કોઈક ને કોઈક શંકર ધરતી માથે હોય જ છે. આપણી ગંગા પણ સચવાઈ જશે. મહારાજ, જિદ્દી પણ કેટલી છે. એને ઘણી વખત ના પાડી છે કે ખંડેર જેવા મંદિરમાં પૂજા માટે ન જાય, છતાંય એ ત્યાં જ જાય છે. આપને તો જ્ઞાત હશે ને મહારાજ કે ગઈકાલે જ એની એક દિવાલ તૂટી પડી હતી. એના જીવને જોખમ છે. જીવને વળી શિવ પાસે જોખમ શેનું? સમજ નહીં થઈ ત્યારથી આજ શિવાલયમાં પૂજા કરતી આવી છું, અને આગળ પણ કરતી રહીશ. રાજકુમારી, we'll be right back.
देवी, कौन हता आ हुमला करो? नक्किया पाटन थी आव्या आशे। पाटन थी? हाँ, जार थी हमें पाटन ना विवाह प्रस्ताव ना अस्वीकार करियो छे, त्यार थी हमारा माथे घात तोड़ाई रही छे। नक्किया पाटन नुच कावत्रु हशे। असंभव। आम कायरों नी माफक हुमलो करो ए पाटन नी प्रकृति नथी देवी। तमे पाटन विषय घणु जानो छो। पाटन नी यश गाथा तो भारत वर्ष मा चोमेर प्रसरेली छे। એનાથી કોઈ કઈ રીતે અજ્ઞાત હોઈ શકે દેવી? એમ એટલું તો અમે જાણી જ ગયા છે કે તમે કોઈ તપસ્વી નથી. સાચું કહો, કોણ છો તમે? એ જ જેનો તમે જોયા જાણ્યા વગર અસ્વીકાર કર્યો. કુમાર અજયપાલસિંહ. રાજકુમારી કહેવાનું બંધ કરવું પડશે. રાજરાણી, એક નજર તમારા ગઢ પર તો નાખો. સુખ છે કેવા મળ્યા રે ને, કેવા મળ્યા રે. આદરણીય રાજપુરોહિત સર્વદેવ પંડિતના ચરણોમાં પુત્રવધુ નાયકા દેવીના કોટી કોટી વંદન. હે તપસ્વી, તમારા શ્રીચરણોની સેવાનો મને લાભ આપો. ધન્ય છે તમારા માતા પિતા અને ધન્ય છે એ ધરા જ્યાં તમારા જેવી રાજપૂતાણીનો જન્મ થયો. વિનમ્રતા અને વિવેક એ રાજપૂતાણીનો સૌથી મોટો શણગાર છે. યશસ્વી ભવ. તમારો આ વાર પણ ખાલી ગયો ત્રિલોચન. એ તમારા સૈનિકોને મારીને એને લગ્ન કરીને અહીંયા લઈ પણ આવ્યો.
રાજગાદી સુધી પહોંચવાનો માર્ગ એને જાતે જ બનાવી લીધો. એનું મને પણ દુઃખ છે. દુઃખ નહીં, શરમ આવવી જોઈએ. એ આપણાથી એક ડગલું આગળ છે. પ્રણામ મહારાણી. નવવધુ નાયિકા દેવીએ આપના માટે આ ઉપહાર મોકલાવ્યો છે. આ ભેટ મારી માતાએ ખાસ આપની માટે મોકલાવી છે. આ પૈઠણી સાડી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. જો મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો, પરંતુ આ મારી માતાએ મોકલેલી ભેટનું અપમાન ન કરો. અપમાન? તમને શું લાગે છે કદંબ જેવા નાના પ્રદેશની રાજકુમારી સોલંકીઓનું અપમાન કરશે અને પછી ક્ષમા માંગીને અમારા ઉપર રાજ કરશે? યાદ રાખજો, પાટણ જેવા પ્રતાપી રાજ્યની મહારાણી બનવું એ કઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી. ઢીંગલા ઢીંગલી? ક્ષમા કરજો મહારાણી, પણ ઢીંગલા ઢીંગલીની રમત વિશે મને જરાય જ્ઞાન નથી. કારણ કે સમજ નહીં થઈ ત્યારથી હાથમાં તલવાર જ પકડી છે. અને મહારાણી, કદમ એ જ રાજ્ય છે જ્યાં મહારાજ કુમારપાલના દાદા કર્ણદેવ સોલંકીના લગ્ન થયા હતા. મહારાણી મિનળદેવી કદમના જ રાજકુમારી હતા, જે આગળ જતા પાટણના રાજમાતા બન્યા. એ પાટણ છે જે મહાશક્તિશાળી સોલંકી રાજાઓના પ્રતાપી શાસનનું સાક્ષી બની રહ્યું. કથા છે કે સોલંકી રાજપૂતો અગ્નિમાંથી પ્રગટ થયા એટલે તેઓ અગ્નિવંશી કહેવાય. અને 9મી સદીમાં મોરાજસિંહ સોલંકી નામના મહાપ્રતાપી રાજા થયા, જેમણે સોલંકી યુગની સ્થાપના કરી અને અણહિલવાડ પાટણની ગાદી સંભાળી. ત્યારબાદ એમના દીકરા ચામુનરાય સોલંકીએ રાજ્યની સીમાઓ વિસ્તારી. અદ્ભુત, તમને તો સંપૂર્ણ કથા ખબર છે. આ કથાનો ઇતિહાસ છે કુમાર. જે ધરા માટે જીવન સમર્પિત કર્યું છે એના ઇતિહાસ વિશે જ્ઞાન હોવું જ જોઈએ. તમે તો સાક્ષાત અગ્નિ છો, પરિત્રાણ, પરિશુદ્ધ અને પ્રતાપી. એટલે જ તો અગ્નિવંશી ગોત્રમાં પરણી છું કુમાર.
પાટણ મારું અભિમાન છે દેવી, એને સાચવી લેજો. આપનું અભિમાન એ આજથી મારું સ્વાભિમાન છે. સભાજનોની ઉપસ્થિતિમાં હું કુમારપાલસિંહ સોલંકી, રાજકુમાર અજયપાલસિંહ સોલંકીને મારા ઉત્તરાધિકારી તરીકે આ અગ્નિવંશી સોલંકીઓનું શાસન સોંપું છું. યશસ્વી સોલંકી શાસન સેવા કરવાની પરમેશ્વરે મને ઉત્તમ તક આપી છે, જેના માટે હું પ્રકૃતિનો ઋણી છું. હું પાટણનો સ્વામી નહીં, સેવક છું. મહા રાજકુમાર પાળના ચરણોમાં વંદન કરી આપ સૌ ગુણીજનોના આશીર્વાદથી હું પાટણની રાજસભામાં એક નવી પરંપરાને વધાવી રહ્યો છું. જેમ શિવ વિના શક્તિ અધૂરી છે, એમ શક્તિ વિના શિવ પણ નોંધારા છે. આજથી આ રાજસભામાં મહારાણી નાયકા દેવી મંત્રીમંડળમાં બિરાજિત થઈ તેમના બુદ્ધિ કૌશલ્ય અને વિદ્વતાનો લાભ ગુર્જર દેશના રાજકીય વહીવટને આપશે. મહારાણી નાયકા દેવી, પાટણના મંત્રીમંડળમાં તમારું સ્થાન સ્વીકાર કરો. વાદળ જેવા ભીના ચુંબન સ્પર્શ છે શીતળ ચંદન, ધરતી સમો છે તારો સહારો આભ સમો આલિંગન. વાદળ જેવા ભીના ચુંબન સ્પર્શ છે શીતળ ચંદન, ધરતી સમો છે તારો સહારો આભ સમો માલિંગન. તીખી લાગે નૈન કટારી, હો હો તીખી લાગે નૈન કટારી, કેવા
સુખ બચાવવું અઘરું છે અને દુશ્મનોનું સુખ બચાવવું લગભગ અશક્ય. પાટણની ખુશીઓને નજર લાગી ભારતના પૂર્વમાં સ્થિત કાશી રાજ્યની. સહસ્ત્ર કલાના પ્રણામ. કેમ છે સહસ્ત્ર કલા? આશ્ચર્યચકિત છું કે કાશી નગરીની રૂઠી રાણીએ મને યાદ કરી છે. વિશેષ કાર્ય માટે વિશેષ લોકોને જ યાદ કરવા પડે છે. તમારી વાતોથી તો લાગે છે કે કામ અતિ વિશેષ છે. રૂઠી રાણી આ નૃત્યાંગના પાસે શું આશા રાખે છે? કાશી નરેશ પોતાની પટરાણીના પુત્રને પોતાનો વારસ ઘોષિત કરવા માંગે છે. ખબર છે, અને હું એ પણ જાણું છું કે તમે ઈચ્છો છો કે તમારો પુત્ર કાશી નરેશ બને, પણ એક નૃત્યાંગના આમાં તમારી શું મદદ કરી શકે છે? પારસે અમને જણાવ્યું કે તારી કોઈ કથા છે પાટણ સાથે જોડાયેલી. પાટણ સાથે તો મારા મૂળ જોડાયેલા છે અને ઘણી કથાઓ છે. એ જ મૂળને કાપીને કાશી સુધી પહોંચવાની કથા, તારા અપમાનની કથા. પ્રતિશોધ નથી લેવો? સહસ્ત્રકલા, તને પાટણ જોઈએ છે અને મને કાશી, અને આપણા બંનેની મહેચ્છા માત્ર એક જ વ્યક્તિ પૂરી કરી શકે તેમ છે. ઘોરી. શહાબુદ્દીન મોહમ્મદ ઘોરી? ઊંચથી આગળ વધીને એણે મુલતાન પર આક્રમણ કરી દીધું છે. એને કાશી પર આક્રમણ કરવા આમંત્રિત કર. એ કાશી જીતી અને અમને સોંપી દે. આમ પણ જો મારા દીકરાને રાજગાદી નહીં મળે તો જીવતર ઝેર જ થવાનું છે. એ ઘોરી છે ઘોરી, જીવતો જાગતો પિશાચ. સળગતી આગનું તાપણું થાય પણ એના તેતવા હાથમાં ના રમાડાય. અને મુલતાનનો મોહમ્મદ ઘોરી રાજકુમારનો મામો નથી કે મામેરામાં કાશી આણી દે. શસ્ત્રકલા, તું ઘોરીને કહેજે કે કાશીના બદલામાં હું એને સોનાની ચકલી જેવું પાટણ અપાવીશ. સોમનાથને લૂંટનારા ગજનવીને હરાવીને ઘોરી ભારત આવ્યો છે. ગજનવી પાટણ સુધી નહોતો પહોંચ્યો, તારે ઘોરીને પાટણનો રસ્તો દેખાડવાનો છે. એને જણાવવાનું છે કે જો સોમનાથ આટલું સમૃદ્ધ છે તો સોમનાથ જે શાસનની અંદર આવે છે એ રાજ્ય પાટણ કેટલું સમૃદ્ધ હશે. આશા રાખું છું કે આ પ્રણામ છેલ્લી વારના ન હોય. તમને લાગે છે કે આ કાર્ય પૂરું પાડશે? પારસ, જો એ કાર્ય પૂરું પાડશે તો મારો દીકરો કાશી નરેશ બનશે, અને જો નહીં તો કાશીમાં સહસ્ર કલાઓનો ક્યાં તોટો છે? Thank you.
आलमपना। रहम करे, गुस्ताखी माफ हो, बादशाह सलामत। आपकी इज्जत अमीन हो। पर अचानक कमर में दर्द उठा है, इसलिए गुस्ताखी माफ हुजूर। गुलफाम मियां ने तो तय उम्र गौरियों की सेवा की है, अब अल्लाह ताला ने हमें उनकी खुशामदी करने का मौका दिया है, तो क्या हम उनकी सेवा भी नहीं कर सकते? क्या घोरियों के दिल में इतनी भी मोहब्बत नहीं बची कि गुलफाम मियां को अपनी जिंदगी बोझ लगने तक हमारी खातिरदारी करनी पड़े? अल्लाह माफ नहीं करेगा शमशेर, कतई माफ नहीं करेगा। अगर अब भी इनको 72 हूरों के पास भेजा नहीं जाए। सुल्तान रहम करो, सुल्तान रहम करो, सुल्तान। इनकी कमर का दर्द ठीक हो गया? इनकी खातिरदारी शान से की जाए। हमारे अजीज रहे। सुल्तान, सुल्तान मेरा राजमहल आपने ले लिया, मेरे प्रजा को बंदी बना लिया, मेरे पूरे परिवार को आपने मार दिया। बस मेरी इकलौती संतान, मेरा 4 साल का मासूम बच्चा है। मेरा बेटा कहाँ है सुल्तान? मुल्तान की है धरती भी आपकी है सुल्तान, मुझे कुछ नहीं चाहिए सुल्तान। अब मेरे पास आपको देने के लिए कुछ नहीं बचा सुल्तान, कुछ नहीं बचा, बस मेरे बच्चे को बख्श दीजिए। अब तो बड़ी देर हो गई है, बड़ा लजीज था तेरा बच्चा। नहीं सुल्तान, मेरा बच्चा सुल्तान, नहीं नहीं ऐसा नहीं हो सकता। जल्लाद, ये खूबसूरती तो मुल्तान की नहीं लगती। जी हुजूर, कलूत से जनाना लेकर आने वाले सैनिकों को रास्ते में मिली। इसे भी जनाने में शामिल कर देते हैं? थोड़ी तेज है हुजूर, हमारी तो समझ में नहीं आ रही। ले आओ, शायद हमारी समझ में आए। जी हुजूर। पेश है हुजूर। कहाँ जा रही थी लड़की? यहीं आना था तो आपके सैनिकों का सहारा ले लिया। सही में तेरी चीज है, इसे हमारी शामियाने में बांध दो। जी हुजूर। प्रणाम त्रिलोचन श्रेष्ठ। माळवा नरेश विज्जल देव, पधारो पधारो, આપનું સ્વાગત છે। આપનો હુકમ હોય ને હું ના આવું ત્રિલોચન શ્રેષ્ઠ। હુકમ તો તમે કરશો, હું તો પાટણનો એક સામાન્ય મંત્રી છું ને તમે રાજા। આવી વાત અલગ છે કે પાટણે આપને પારિવારિક રાજા બનાવીને રાખ્યા છે, અને મને અત્યંત દુઃખ છે। આવી રીતે જીવવામાં બહુ જ ગુંગળામણ લાગે છે,
એટલે જ આપની મુક્તિનો મારા ગમે ખોરી રહ્યા છીએ. ત્યાં જે પાલ મુક્ત થશે, અહીંયા તમે. એની શું વાહેદરી છે કે સિંહાસન નરેશ બદલાવાથી મારું ભાગ્ય બદલાઈ જશે? માફ કરજો ત્રિલોચન શ્રેષ્ઠી, અમારો આશય આપનું અપમાન કરવાનો જરાય નહોતો, પણ હું તમને બાહેદરી આપું છું. પ્રતાપ મલના રાજ તિલક પછી માળવા સ્વતંત્ર થઈ જશે. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. कल शाम को घोरी पानी पीने के लिए सतलज नदी के किनारे गए. पानी पीने के लिए जैसे ही झुके कि सामने देखा बब्बर शेर पानी पीते हुए. शेर ने घोरी को देखा, घोरी ने शेर को देखा. पानी को चीरते हुए घोरी की तरफ शेर झपटा और हवा में उड़ते घोरी ने अपने दाहिने हाथ से शेर को जोर अपेट मारा है. वाह 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 वाह. हुजूर मुलाहिजा फरमाइए. घोरी के सामने बब्बर शेर और घोरी की बाई हाथ की तरफ बाघ, बाघ खूंखार खतरनाक बाघ. बाघ जैसे ही घोरी की तरफ झपटा, घोरी ने लंबी छलांग मारी और लंबी छलांग मारकर हवा में ही उसकी दूम पकड़कर ये घुमा घुमा कर पेड़ पर पटक मारा. और दाहिने हाथ की तरफ से चीता अपने मुंह में घोरी का हाथ दबोचने ही वाला था. घोरी ने अपने दोनों हाथों से उसका जबड़ा पकड़ा और फाड़ कर फेंक दिया. वाह सुभान अल्लाह, वाह 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 वाह, सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह. सुना तुमने, घोरी के मुंह से रस भी टपकता है तो इनके मुंह से सुभान अल्लाह निकलता है. आज तुम्हें ये फिजूल लग रहा है, लेकिन कल जब तारीख पड़ी जाएगी तो क्या पता खुद आवाम कहेगी सुभान अल्लाह. तुम्हारी बातों में कुछ भी छलावा हुआ तो मुर्गी की तरह काट कर खा जाऊंगा. मुर्गी हूँ, इसीलिए तो आपको जगाने आई हूँ. बहुत सोलिया आलमपना. घोरी के कारनामे तुमने सुने नहीं है शायद. हिंद कुश से लेकर मुल्तान तक कोई उसे रोक नहीं पाया. पर हिंदुस्तान की धरती पर एक ऐसा राज्य है जिसे जीतना तो क्या, उसमें प्रवेश कर पाना मोहम्मद गजनवी के लिए भी मुश्किल था. वो सोमनाथ तक तो गया, पर उसे सोमनाथ से ही लौटना पड़ा. तुम मुझसे क्या चाहती हो? मैं जानती हूँ कि घोरी गजनवी से भी खूंखार और आक्रामक है. पाटन हासिल कर लीजिए. सोमनाथ हिंदुस्तान का मुकुट है तो पाटन नगरी हिंदुस्तान का सीना. जो गजनवी नहीं कर सका वो आप कर लीजिए. सीने पे हुकूमत मतलब पूरे हिंदुस्तान पे हुकूमत. तुम्हें इससे क्या मतलब? छोटी थी मैं, 8 साल की. मेरी माँ पाटन की नर्तकी थी. एक दिन नगर से महारानी भोपाल दे का सुखासन गुजर रहा था. सारे नगरवासी उसे देखने के लिए दो तरफा खड़े थे. मैं भी उसी भीड़ का एक हिस्सा थी. बड़ी उत्सुक थी मैं रानी को देखने के लिए. जैसे ही रानी का सुखासन नगर में आया, दासियां, दरबारी, सैनिक, सब कुछ देखकर मैं बहुत खुश हुई. और जैसे ही सुखासन पे बैठी रानी पर मेरी नजर पड़ी, उनका ठाठ देखकर प्रभावित होकर मेरे मुंह से निकल गया,
कि मैं भी रानी बनना चाहती हूं। रानी ने सुना और गुस्से से मुझे और फिर अपनी दासी की तरफ देखा। दासी मेरी तरफ मुड़ी और सारे नगर वासियों के सामने मुझे थप्पड़ जड़ दिए। सारे नगरवासी मुझे देखकर मुझ पर हंस रहे थे और जिंदगी में पहली बार मुझे अपमान महसूस हो रहा था। इतनी छोटी सी बात के लिए मुझे और मेरी माँ को नगर से निकाल दिया गया। बस उसी दिन बहते हुए अश्कों के साथ मैंने मन ही मन ठान लिया कि एक दिन पाटन पर राज करूंगी। गौरी तो पाटन जीत लेगा, लेकिन तुम रानी कैसे बनोगी? मैं जानती हूँ आलमपना राज्य को जीतने के बाद उसे अपने गुलाम को सौंपकर आगे बढ़ जाते हैं। इस कनीज को अपना गुलाम बना लीजिए। तुम्हें गुलाम मुकम्मल करने की अभी हमारी एक रस्म बाकी है। अब मुझे पाटन जाना होगा। पाटन तुम तख्त पे बैठने के लिए ही आओगी। पाटन को इतनी सहजता से ना लीजिए आलमपना। पाटन को जीतना है तो उसे अंदर से खोखला करना होगा। पाटन, पाटन, पाटन! तुम गौरी की बेइज्जती कर रहे हो। भविष्य आपकी तरफ देखकर ना हंसे, इसीलिए आपका मार्ग आसान कर रही हूँ। जाओ, पाटन जाकर हमारा इंतजार करो। महाराज, क्या ना आप हमारी आंखों में शू चुई रहा छो? एक क्षण, जारे मैं तुमने पहली बार जोया था, मने तो एम के बधु स्थिर छे, समय वित्यो ज नथी, आपने बनने हजू त्याज छे। एज शिवालय, एज क्षण, जब मारा अने तमारा हाथ ने एक बीजानो शिव स्पर्श था तो। महाराणी तमने एवं नथी लागतो कि आपने जे जीवी रहिया छे एक स्वप्न छे, वास्तव नहीं? जीवन थी मोटू कोई स्वप्न नथी महाराज। अति सुंदर, सत्य छे इतले सुंदर छे, अने सुंदरता मा जो सत्य भळे तो शिव आपो आप मळी जाए। महाराणी मने आ हासडी नथी फावती। महाराज, क्षत्रियो ना आभूषण ए मात्र एमनी शोभा नथी, ढाल बनीने ए शस्त्रो नी गरज पण सारे छे। अपनी राह जोई रही छे, हूँ बाळकों ने लईने जाऊं छूं, तमे जल्दी आओ। भोलेनाथ डम 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 डमरु हाथ, शम 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 शंभुनाथ, जय जय त्रिलोकनाथ, शंभो शिव शंकर, हे बम बम बम। भोलेनाथ डम 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 डमरु हाथ, शम 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 शंभुनाथ, जय जय त्रिलोकनाथ। देवो न देव तू, हर हर महादेव तू, विष्णु पीनार तू, आपो हर नार तू, शिर पर जटा धरा, निर्मल गंगा धरा, त्रिपुंड सोहे,
सोहे पीनाक हाथ जय जय रुद्रावतार दुष्टों नो कर जनाश देवो न देव तू हर हर महादेव तू विष्णु पीनार तू पापो हर नार तू शिर पर जटा धरा निर्मल गंगा धरा आले त्रिपुंड सोहे शंभु हे शंकरा ओ बजे दम दम तांडव करे कुल क्षेत्री नेत्र आरु क्षेत्र शूड आज हे अंग पर भूत लगाए प्रेत भूत खूब नचाए दम दम धूनी बताए बोलो नमः शिवाय।